નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે એમની સાથે જોડાયેલા વાલી મિત્રો તેમજ શિક્ષકગણનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ દસની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ બે એશિડ બે અને ને ચાર જોકે આપ જાણો જ છો કે આ જે પ્રકરણ છે અથવા તો વિષય છે થોડોક રસપ્રદ વિષય છે તેમજ વિદ્યાર્થી મિત્રોને થોડુંક કેવડાવે એવો વિષય છે તો મિત્રો આપણે આ વિડીયો તમામ જો તમે સાથે જોશો તો તમને આ વિષયની અંદર એકદમ સરળતા લાગશે અને આમાં તમને કંઈ પણ વસ્તુ અઘરી લાગશે નહીં તો ચાલો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો હવે આપણે મંદન પ્રક્રિયા શીખવાની છે આજના વિડીયો લેક્ચરની અંદર તો એના માટે એક પ્રવૃત્તિ કરીશું એટલે મેં તમને પહેલેથી કીધું છે અને હર હંમેશ કહું છું પ્રવૃત્તિ બધાની અંદર કામની જ છે જો પ્રવૃત્તિ આપણે કાઢી નાખીએ ને ભાઈ તો આ અભ્યાસક્રમ ક્યારનો વહેલો પૂરો થઈ જાય સમજે છે તો પ્રવૃત્તિમાં આપણે આગળ વધીએ તો હેતુ શું છે પાણીને એસિડ અથવા તો બેજ સાથે મિશ્ર કરવું એટલે કે એસિડ કે બેજમાં પાણી ઉમેરવામાં આવશે તો શું થશે એની સાંદ્રતામાં ઘટાડો થશે એટલે કે મંદન થશે પ્રવૃત્તિમાં જોઈએ તો એક બીકરમાં દસ મિલી પાણી લેવાનું છે બીકર લેવાનું એમાં દસ મિલી પાણી લેવાનું તેમાં થોડાક ટીપાં સાંદ્ર સલ્ફ્યુરિકના એસિડના ઉમેરો પછી બીકરને ગોળ ગોળ ફેરવો તો ચાલો મિત્રો આપણે બીકર અને પાણી લઈ લઈએ ચલો બીકર લીધું હવે આ બીકરની અંદર આપણે દસ મિલી શું ઉમેરવાનું છે પાણી હવે એની અંદર આપણે બીજું શું ઉમેરવાનું છે તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પછી આ બીકરને તમારે ગોળ ગોળ ફેરવવાનું છે હે ગોળ ગોળ દુનિયા ગુમાવવાની છે એને તો હવે એને બીકરને ગોળ ગોળ ફેરવો પછી તમારે બીકરના તળિયાને સ્પર્શ કરવાનું છે એટલે ઠંડુ લાગે છે કે ગરમ તો મિત્રો બીકરનું તળિયું છે એ તમને ગરમ લાગશે આપણે મનમાં પ્રશ્ન થાય કે આપણે તો આને ગરમ તો કર્યું નથી તો ગરમ કેવું લાગ્યું તો મિત્રો જ્યારે પાણીની અંદર તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખો છો ત્યારે પાણી અને આ એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આપણે ખ્યાલ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય ઉષ્મા શેપક રાસાયણિક પ્રક્રિયા કહેવાય જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો એને કહેવાય ઉષ્મા શેપક પ્રક્રિયા બરાબર શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે હા ગરમ લાગે છે ભાઈ ગરમ લાગે છે તો તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે શેપક તો કીધું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય તો એને કહેવાય ઉષ્મા સેપક પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાય ઉષ્મા સેપક પ્રક્રિયા હવે તમારે સલ્ફ્યુરિક એસિડની બદલે એનએચની નાની નાની ગોળી નાખવાની છે અને ફરીથી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવાનું છે એટલે કે તમારે હવે શું કરવાનું છે તો અહીંયા તમારે હવે જે દસ મિલી પાણી લીધું ફરીથી નવું દસ મિલી પાણી લઈ એમાં આપણે એને ઓએચની ગોળી નાખવાની છે પછી શું કરવાનું તો પછી આપણે પાછું બીકરને ગોળ ગોળ ફેરવવાનું છે બરાબર પછી તમારે એના તળિયે સ્પર્શ કરવાનું ઠંડુ લાગે છે કે ગરમ તો મિત્રો તમને ગરમ લાગશે તાપમાનમાં ફેરફાર જોવા મળશે અને આપને ખબર છે કે ગરમ લાગે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય ને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય ને ઉષ્મા સેપક કહેવાય તો તમે બેઝને પાણી એ પ્રક્રિયા કરાવો તોય ભલે એસિડની પાણી સાથે પ્રક્રિયા કરાવો તોય ભલે બંને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે તો આ પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું એને આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપણે આપી દઈએ તો મિત્રો એસિડ કે બેજની પાણીમાં ઓગાળવાની પ્રક્રિયા એ કઈ પ્રક્રિયા છે તો એસિડ કે બેજ સાથે પાણી ભળવાની ક્રિયાને મંદન પ્રક્રિયા કહેવાય અને આ દરમિયાન શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી સાથે સાથે એને ઉષ્મા શેપક પ્રક્રિયા પણ કહેવાય મંદન પ્રક્રિયા અને ઉષ્મા શેપક પ્રક્રિયા એસિડની બેજની પાણીમાં એસિડ અથવા બેજ બે સાથે એક સાથે નથી લેવાનું એકમાં બે અલગ અલગ એસિડ અથવા બેજની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કઈ છે ઉષ્મા શેપક પ્રક્રિયા કે મંદન પ્રક્રિયા એસિડ અથવા બેજને પાણી સાથે મિશ્ર કરતા તેમના દ્રાવણની સાંદ્રતામાં શો ફેર પડે તો એકમ કદદીઠ દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે કે દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થશે કારણ કે જેટલું પાણી ઉમેરાશે એટલી દ્રાવણની સાંદ્રતા શું થશે મિત્રો ઘટે છે શું થશે ઘટે છે કેવી રીતે આપણે હમણાં જોઈએ ચલો મંદન પ્રક્રિયા કોને કહે છે સમજાવો તો શું કહે છે એસિડ હોય અથવા તો બેઝ હોય એને પાણી સાથે મિશ્ર કરતા જાઓ તો એકમ કદડીઠ આયનો એસિડ હોય તો એચ થ્રીઓ પ્લસ હોય બે હોય તો ઓ માઇનસ હોય એ તો સભ વસ્તુ છે એસિડ હોય તો એચ થ્રીઓ પ્લસ કે એચ પ્લસ બે જ હોય તો ઓ એચ માઇનસ તો એકમ કદડીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે તો આવી પ્રક્રિયાને મંદન કહે છે અને આવા એસિડ કે બેજને મંદીકૃત એસિડ કે બેજ કહેવાય બરાબર હવે તમને મેં ચિત્ર આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એકમ કદડીટ આયનોની સાંદ્રતા કેવી રીતે ઘટે છે જેવી રીતે આપણે ધોરણ નવની અંદર કોપર્સ પોટેન્શિયમ પર મેંગેનેટ એનું દસ દસ મિલી દ્રાવણ નાખે જતા હતા યાદ આવી ગયું પાણીનું પ્રમાણ વધતું જતું હતું ઓકે હવે તમે ચિત્ર જુઓ તો પહેલી કસનળીમાં ઓરિજિનલ આપણે સલ્ફ્યુરિક એસિડ કે બેઝ બેમાંથી કોઈ પણ એક નાખવાનો છે એસિડ હોય તો કયો આયન જવાબદાર છે એસ થ્રીઓ પ્લસ બે જોઈ તો હોય એ જ માઇનસ ઓકે તો આ પહેલાની અંદર નાખ્યું તો આ દસ મિલી થયું એક મિલી આપણે નહીં ખૂબ એટલે કેટલા મિલી થયું નવ મિલી હતું ને એક મિલી નહીં ખોલે કેટલા મિલી થયું દસ મિલી એટલે દ્રાવણનું કુલ કદ દસ મિલી થયું બે થેન દસ મિલી થવું જોઈએ દસ મિલી પાણીની એક મિલી સલ્ફ્યુરિક એસિડ એમ નહીં બે થેન દસ મિલી તો હવે એમ કે છે કે અહીંયા એક આયનનું પ્રમાણ સો આયન રીટ છે એટલે કે સો પાણીના અણુ ત્યારે આ એક આયન છે હવે પાછું આમાંથી એક મિલી આની અંદર નાખ્યું આમાંથી નાખું જોજો તો આનો પણ કેટલામો ભાગ થયો દસમો ભાગ થયો તો સોમો દસમો ભાગ એટલે કે આનો એક આયન હતો સો આયન ડીઠ સો પાણીના અણુડીઠ એક પાણી એક હાઇડ્રોજન આયન કે ઓ એક માઇનસ આયન હતો હવે તો હવે પાછું આપણે આમાં નાખ્યું તો એક હજાર ડીઠ એકનું આ પ્રમાણ થયું પાછો આમાંથી લઈને આમાં નાખ્યું પાણીમાં તો દસ હજાર ડીઠ એક થયો ફરી પાછો આમાં ઉમેર્યું એક લાખ દીઠ એક થયો ફરી પાછો આમાં ઉમેર્યું દસ લાખ ડીઠેક થયો મારો કહેવાનું મિનિંગ એટલું તમે પાણીનું પ્રમાણ વધારતા જશો એસિડનું પ્રમાણ કોઈ વધારતા તમે નથી બરાબર જુઓ ધારો કે એસ્ત્રીઓ પ્લસ આયનનું પ્રમાણ સો છે એવું તમે સમજી લો સમજવા માટે હા મેં એક લીટર શું લીધું છે પાણી એક લિટર પાણીમાં સો એચ થ્રીઓ પ્લસનું પ્રમાણ છે હવે તમે પાણી ઉમેરીને બે લિટર કરો છો તો એક લિટર દીઠ કેટલું થયું પહેલાં એક લિટર દીઠ સો હતું હવે તમે બે લિટર કર્યું તો એક લિટર દીઠ કેટલું થયું પચાસ થયું હવે તમે ચાર કરો છો તો એક લિટર દીઠ કેટલું થયું પચીસ થયું તો મારું કેવાનું મિનિંગ હોય છે તમે પાણીનું પ્રમાણ વધારતા જશો તો એકમ કદડી એનું પ્રમાણ શું થશે આયનોનું પ્રમાણ ઘટે છે એ પછી એ સ્ત્રીઓ પ્લસ હોય કે માઇનસ હોય એટલા માટે શબ્દ વાપર્યો છે કે એસિડ કે બેજને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદડીઠ આયનોનું પ્રમાણ ઘટે છે જે પ્રક્રિયાને શું કહેવાય મંદન દાખલા તરીકે સાંદ્ર નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને આપણે ઉમેરવું જોઈએ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ મંદ બને છે એટલે કે તમારે શું કરવાનું છે એસિડને ધીમે ધીમે પાણીમાં ઉમેરવાનું છે બરાબર આ હું ભેર્યું છે આની અંદર પાણી હવે આ પાણીની અંદર તમારે શું ઉમેરવાનું છે સાંદ્ર એસિડ કયું કયું નાઇટ્રિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ છે એને સીધું તમારે ઢોળી દેવાનું નથી તો ધીમે 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 તમારે સતત સાંદ્ર એસિડ પાણીમાં ઉમેરતું જવાનું પછી એક શું લેવાનું કાચનો સળિયો લેવાનો કાચના સળિયા વડે બરાબર આમ હલાવતું જવાનું એટલે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય ને ઉષ્મા બહાર નીકળી જાય મમ્મીએ બરાબર ગરમા ગરમ કંઈ વસ્તુ બનાવી હોય અને ઠારવાની હોય તો મમ્મી શું કહે છે બરાબર થોડીક વાર તો એને હલાવી તો આપને ખબર છે ઉષ્મા નીકળી જાય ઠરી જાય તો એમ અહીંયા પણ એ જ કરવાનું છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ હોય કે નાઇટ્રિક એસિડ હોય એને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે એ કાલે ઢાળી દેવાનું નથી આમ આમ ઢગલો નથી કરી દેવાનો સતત આવી રીતે કાચના સળિયા વડે હલાવતા રહીને ઉમેરવાનું છે તો એની સાંદ્રતા શું થશે ઘટે છે કારણ કે પાણીનું પ્રમાણ સામું ભળતું જશે ને એટલે એટલે છેવટે શું થશે મંદ બને છે મારે તમને ખાસ એ કહેવાનું છે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થાય છે કે ભાઈ આ મંદ બંધ શું છે મંદ એટલે નિર્બળ ના મિત્રો એવું નથી સાંદ્ર અને મંદ એની દ્રાવ્યતા ઉપર ડિપેન્ડિંગ છે બજારમાંથી આપણને સાંદ્ર એસિડ જ મળે એ પછી એસસીએલ હોય સલ્ફ્યુરિક એસિડ હોય નાઈટ્રિક એસિડ હોય કે પછી એસિટિક એસિડ હોય બજારમાંથી સાંદ્ર મળે મંદ આપણે ઘરે આવીને કરવાનું હોય એટલે કે પાણી ઉમેરી જેટલું પાણી ઉમેરતા જશું એટલું શું થતું જશે એની એકમ કદડી પ્રમાણ ઘટતું જાય એટલે કે મંદ થતું જાય હું તમને બેસ્ટ ઉદાહરણ આપું છાસ ખાટી હોય છાસ ખાટી ખાટી એટલે એસિડ જ છે ને પ્રકારનું છાસ ઓકે હવે છાસ એટલી ખાટી છે કે મોઢામાં આંખું મીચાઈ જાય છે એટલી ખાટી છે તો હવે તો આપણે શું કરીશું એનો જુગાડ પાણી ઉમેરતા જશું યાદ કરો જેટલું થોડુંક પાણી ઉમેરશું તો થોડીક ઓછી ખાટી લાગશે વધારે પાણી ઉમેરશું તો આપણને ખાટી લાગશે નહીં તો બસ અહીંયા બી એમ જ છે જેટલું પાણી વધારે ઉમેરતા જશો એટલી એની એકમ કદડીટ પ્રમાણ સાંદ્રતા ઘટતી જાય દ્રાવ્યતા ઘટતી જાય તો બજારમાં જુદી જુદી સાંદ્રતા ધરાવતું જેમ કે પાંત્રીસ ટકા જેટલી સાંદ્રતા ધરાવતું હાઇડ્રોક્લોરિક એસિડ અઠ્ઠાણું ટકા સાંદ્રતા ધરાવતું સલ્ફ્યુરિક એસિડ બોતેર તોતેર ટકા સાંદ્રતા ધરાવતું નાઇટ્રિક એસિડ સો ટકા સાંદ્રતા ધરાવતું એસિડિક એસિડ આ બજારમાં એસિડ મળે છે તો આ બધા સાંદ્ર એસિડ છે મિત્રો પ્રબળ છે તો આ ત્રણ પ્રબળ એસિડ છે આ નિર્બળ છે તો પ્રબળ નિર્બળ તો આયનીકરણ ઉપર ડિપેન્ડિંગ છે સાંદ્ર મંદ એની દ્રાવ્યતા ઉપર ડિપેન્ડિંગ છે એટલે સાંદ્રને પ્રબળ ના કહેવાય અને મંદને નિર્બળ ના કહેવાય કારણ કે સાંદ્રમાં પ્રબળ એસિડ એસિડ આવે છે અને નિર્બળ ભાગ લે છે ખ્યાલ આવે છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે શું કહે છે સાંદ્ર એસિડને આપણે મંદ કરીએ તો શું કામ એને પાણીમાં ઉમેરવામાં આવે છે નહીં કે પાણીને એસિડમાં એટલે કે આપણે પાણીમાં એસિડ ઉમેરીએ છીએ એસિડમાં ક્યારેય પાણી ઉમેરતા નથી આપણા મનમાં પ્રશ્ન થાય કે સર બે એક જ ના થયું બે વત્તા ત્રણ પાંચ ત્રણ વત્તા બે પાંચ તો મિત્રો એસિડમાં પાણી અને પાણીમાં એસિડ બહુ ફેર છે જોઈએ કઈ રીતે ફેર છે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો આપણે સાંદ્ર એસિડને શું કરવાનું છે મંદ કરવાનું છે તો સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરીશું પાત્રમાં શું રાખવું હોય એસિડ અને આપણે એમાં શું ઉમેરીએ પાણી ઉમેરીએ તો ઉત્પન્ન થતી ઉષ્મા એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા આ મિશ્રણને ક્યાં ધકેલે છે બહારની તરફ ઉછાળી શકે છે પરિણામે બહારની તરફ કોણ ઉછળે આ એસિડ પરિણામે એ માપ સાઈડ લઈને ના આવે ભાઈ ક્યાંને લાગી જવું હે ને પરિણામે દાજી જવાનું શું રહે છે ભય રહે છે ઘણી વખત અતિશય મોટા પ્રમાણમાં આની અંદર સ્થાનિક ઉર્જા ઉત્પન્ન થાય જેને કારણે આ કાચનું પાત્ર પણ શું થઈ જાય તૂટી જાય એટલા માટે આપણે શું કરવું પડે એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાની જગ્યાએ એટલે કે એસિડમાં કોઈએ પાણી નાખવાનું નથી એની બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે પરિણામે કોઈ નુકસાન થતું નથી તો મિત્રો આવી રીતે પાણી હોય પાણીમાં કાચના સળિયા વડે હલાવતું જવાનું અને એસિડ ધીમે ધીમે ઉમેરતું જવાનું છતાંય આપણે બહાર બરફ રાખી શકીએ કે જે ઉષ્માને શું કરી લે શોસી લે બરાબર તો આ રીતે આપણે કરવું જોઈએ એસિડ નાખવાથી શું થાય સમગ્ર પાણીમાં ઉષ્મા વહેંચાઈ જાય અને ઓલું અતિશય સ્થાનિક ઉર્જા ઉત્પન્ન થાય એટલે શું થાય એસિડના છાંટા ઉડી શકે લાવું બની શકે આગળ રસાયણોની બોટલોના લેબલ પરના ચેતવણી ચિહ્નો દોરી તેનો અર્થ લખો તો આપને કદાચ પરીક્ષામાં ચિહ્ન કોઈ પણ આપે ચોકડીવાળું આપે તો શું સમજી લેવાનું કે ભાઈ આ ફાયદાકારક નથી આ નુકસાનકારક છે આગ જેવું આપે તો શું સમજી લેવાનું જ્વલનશીલ બરાબર પેટ્રોલ ડીઝલના ટેન્કર ટાંકા હોય તમે જોયું હોય તો આવું નિશાન હોય જ્વલનશીલનું આવી રીતે આપવું હોય કોઈ ઢોળાય છે ને અહીંથી વરાળો નીકળી જાય છે અથવા ખાડો પડી જાય તો દાહક દજાડી દે તેવું છે અને આવી રીતે કોઈ એક ભાગમાંથી કિરણો નીકળતા હોય તો રેડિયો સક્રિય છે ત્યાર પછી આ ડેન્જર ખોપરી આપે તો હું સમજી લેવાનું વિશાલુ ઝેરી છે એક ભાગમાંથી આમ ફરતી બાજુ કિરણો નીકળી જાય તો સમજી લેવાનું આ સ્ફોટક છે આવી રીતે આગ જેવી જ કંઈક નિશાની હોય તો એ ઓક્સિડેશન કરતા છે પણ એ ઓક્સિડેશન કરતા જેવું ઓ દેખાય સાંદ્ર ઇશી કે સાંદ્ર બેજ હોય તો શું આપ્યું છે આંગળી ઉપર કે અહીંયા ભાગ ઉપર ખવાણ થયેલું જોવા મળશે પણ બોક્સની અંદર હશે બરાબર તો આ રીતે તો આવા નિશાનો આપણે ખાસ જોવાના છે હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પીએચ માપક્રમ વિશે વધુ માહિતી મેળવીશું અહીંયા આપણે મંદન માહિતી મંદન વિશે માહિતી મેળવી તો આ પ્રશ્નમાં આ વિડીયોમાં આટલી માહિતી રાખીએ વધુ માહિતી આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીએ ત્યાં સુધી રજા લઈએ અસ્તુ જય હિન્દ જય ભારત